પૂર્ણાહુતિ માટે ખાસ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પહોંચ્યા છે. ત્રિનેશ્વર મહાદેવની પૂજા કરી ધજા ચડાવવામાં આવી હતી. વાત કરીએ પોલીસ પરિવાર દ્વારા ખાસ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 4 દિવસીય લોકમેળામાં 5 લાખથી વધુ લોકોએ ખાસ મેળાની મોજ માણી હતી. નેતાઓના મેળા પરથી રસ ઉતર્યો ત્યારે મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી ગેરહાજર પણ રહ્યા ત્યારે લોકોનો રસ રથાયાવત રહ્યો હતો. ઉપરાંત વાત કરીએ તો ગુજરાતનો સૌથી પૌરાણિક મેળો છે તરણેતરનો મેળો. ઋષિઓ મેળો યોજતા હોય તે પરંપરા આજે પણ યથાવત છે અને પોલીસ પરિવાર તેમજ જિલ્લા પ્રશાસન વિભાગે ખાસ ભેગા મળી છેલ્લા દિવસે પૂજા અર્ચના કરી મેળાનું પૂર્ણ જાહેર કરાયું હતું. ઉપરાંત નાના જે વિદ્યાર્થીઓ છે ઉપરાંત લોકો પણ હતા તે પણ ઉપસ્થિત રહ્યા હતા. નાના ધંધાર્થીઓ અને સ્ટોલ ધારકોને વરસાદ વિઘ્ન ન બનતા સારી આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં આચલ પ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત મેળો છે. આ ધરતી ઉપર જ્યારે મહાદેવ બિરાજમાન થાય એના વિસ્તારની તમામ પબ્લિક માટે ખૂબ જ સનેરો અવસર હોય છે. આ તબક્કે સુરેન્દ્રનગર પોલીસ વહીવટી તંત્ર અને તમામ પબ્લિકના સહકારના કારણે આ વર્ષનો જે તરણેતર મેળો છે એ ખૂબ જ સરસ નિર્વિઘ્ન સંપન્ન થયેલો છે. આ તબક્કે એસપી સુરેન્દ્રનગર અને આખી ટીમ કલેક્ટર સુરેન્દ્ર આખી ટીમ શ્રી અને આખી ટીમ અભિનંદન આપું છું અને આખો મેળો તમામના સહયોગથી પબ્લિકના હર્ષ ઉલ્લાસ સાથે સંપન્ન થયો છે. પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા પબ્લિકને કોઈપણ પ્રકારની અવરોધ નહીં પડે એ માટે તમામ તૈયારીઓ અહીંયા અગાઉથી ચાલુ કરવામાં જેવા આવતી હોય છે. પણ આ વર્ષે જે પબ્લિકનો ચહેરા ઉપર જે સ્મિત છે એ જોઈ એવું લગાવી શકાય કે આ મેળા પબ્લિક માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બીજા જિલ્લાઓ માટે પણ એક ક્લાસિક એક્ઝામ્પલ છે કે કેવી રીતે કોઈ પણ પબ્લિક મેળાને બેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય એના જે લર્નિંગ પોઈન્ટ છે એ યંગ જનરેશન માટે રીતે સારા થઈ શકે એના પર અભ્યાસ કરવો જોઈએ અને એક આખો શોર્ટ એનાલિસિસ આખા મેળા દરમિયાન કરવું જોઈએ જેથી ભવિષ્યમાં જે આવનાર મેળાઓ છે એમાં પબ્લિકને કેવી રીતે વધારે સુવિધા પૂરી પાડી શકાય.